ભારત પ્રાચીન કાળથી કૃષિ પ્રધાન અને પશુપાલક દેશ રહ્યો છે ભારત દેશમાં પશુપાલકોનો મહત્ત્વનો ફાળો છે પણ આજ પશુપાલકો એમ કહે છે કે આ ધંધો હવે નથી કરવો અમે મજબૂરીમાં આ ધંધો કરી રહ્યા છીએ એનાથી દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે સરકાર પશુપાલનના વ્યવસાયને ટકાવી રાખવા ઘણા પ્રયાસો કરે છે પણ આજ ધોળા દૂધમાં ભ્રષ્ટાચાર મિલાવી દૂધને ડોહળું કરવાવાળા પણ ઘણા છે જેનાથી સવારે સૂર્ય ઉગ્યા પહેલા જ પરસેવો રેડતો પશુપાલક પરેશાન છે નમસ્કાર ઉત્તર ગુજરાતના સેંકડો પશુપાલકની જીવાદોરી સમાન દૂધ સાગર ડેરીને ભ્રષ્ટાચારનો અજગરી ભરડો લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે હવે પશુપાલકોને તેમના દૂધ ઉત્પાદનના પૂરતા ભાવ નહીં મળવાથી પશુપાલકો આ વ્યવસાયથી વિમુખ થવાનું વિચારી રહ્યા છે નોંદનીય છે કે છેલ્લા અઢી વર્ષથી દૂધસાગર ડેરીમાં બેઠેલા શાસકોએ દૂધ ઉત્પાદકોને તેમને દૂધના પોષણ ક્ષમ ભાવ મળશે તેવી જાહેરાતો કરી હતી પરંતુ એ જાહેરાતો માત્ર જાહેરાતો જ રહી જતા પશુપાલકોમાં દૂધસાગર ડેરીના સત્તાધીશો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે આ આટલો ભાવ કરી દીધો ઓમ કરી દીધું એમોનું ખેડૂત કશું પાલવતું નથી પણ આ તો ના સૂટકે

સવાલ નંબર એક સાધારણ સભામાં કોના કયા સવાલોનો ડર હતો રાખી થઈ શકતી હોય તો દૂધસાગર ડેરીની સાધારણ સભા બંધ હોલમાં કરવાની શું જરૂર હતી ડેરી પ્રશાસનની કોના અને કયા સવાલોનો ડર હતો હોલમાં હાજર સભ્યોમાંથી કાયદેસરના કેટલા સભ્યો હતા એવા સવાલોનું ગણગણાટ પણ સાંભળવામાં આવી રહ્યો છે એ સંદર્ભમાં રમેશભાઈ ચૌધરીએ કરેલ અરજીનો ખુલાસા બાબતે શું કહેશો એ પણ સવાલ થઈ રહ્યો છે સવાલ નંબર બે ડેરીમાં પંચ્યાશી ટકા આવતા ગાયના દૂધનો ભાવ સાતસો પંચોતેર અને પંદર ટકા આવતા ભેંસનો દૂધનો ભાવ આઠસો અપાતા છેતરામણા ઐતિહાસિક વધારા વિશે સમજાવી શકશો સવાલ નંબર ત્રણ દૂધના ભાવોના બે વર્ષ અગાઉના કોઠા કરતા લાગુ કરેલા તમારા કર્યાના થયા આક્ષેપ પશુપાલકોના કહેવા મુજબ સાગરદાણમાં મિનરલની માત્રા સહિત કેલ્શિયમના પૂરક તરીકેની ગોળની રસીની મિલાવટ નહીં થવાના આક્ષેપ તેમ છતાં વધી રહેલ સાગરદાણના ભાવો પશુપાલકોની કમર તોડી રહ્યા છે આ અંદર જે ભાવ ચાલે છે એનાથી પ્રાઇવેટમાં ભાવ સિત્તેર થી એસી પૈસા ઊંચો છે જો પ્રાઇવેટ વાળા આટલો નફો ગ્રાહકો પાસેથી દૂધ લઈ અને એ પ્રોડક્ટ કરીને બહાર વેચતા હોય એવાનો નફો થતો હોય તો સંઘ કેમ નફો ના થાય અને સંઘ ટકાવારી નફા ને કેમ ઘટે સંઘવારણ તો વધારે વધુ બેહવી જોવાનું અમારો તો ભાવ સંઘ પ્રાઇવેટ કરતો સિત્તેર એસી પૈસા ઓછો ભાવ આવે ઘણી ઘણી વખત દૂધ કોઈ એક જ ભાવ સલંગ ભાવ ઘ નહી અને એમાંથી ભાવ આ મને સારામાં સારું મળે ખરું મંડળી તમે બંધ કરવામાં આવી અમારી સવાલ નંબર ચાર વરસાદ માં પલડી ગયેલ સાગરદાણ અને ખાંડના ના નુકસાન નો જવાબદાર કોણ પશુપાલકો માં ડર દેખાયો કે પલડી ગયેલ ચૌદ કરોડ ના સાગરદાણ અને ખાંડના નુકસાનનો બોજો કોના સિર રહેશે પશુપાલકોના માથે નંખાશે કે કેમ આ વિહાર ખાતર જે ખોડ બગડે એ ખોડ નું પણ નુકસાન પણ ભોગવશે ઉત્પાદકો ભોગવશે પછી પશુપાલકો એટલે બોરિયાળી ખાતે જે સાગરધન સાગરધન જે પલરી ગયું એ પલરી નુકસાન પણ આપણે ખેડૂતો જ ભોગવવાના છે અને પશુપાલકો જ ભોગવવાના છે

કે જે વખતે દૂધ જોવા ના મળે એવા ટાઈમે વીસ નવા પૈસા વધારે આપીને દૂધ ખરીદ લીધું આજની તારીખમાં એક રૂપિયો વધારે આપી અને દૂધ ખરીદવું પડે છે ભાઈ તમે રાજસ્થાનના માણસોને એક રૂપિયા વધારો આપવા જોશો એના કરતાં હવે ગુજરાતના માણસોને ગુજરાતના ગ્રાહકોને તમારી ડેરીના લીધે અને જેના દૂધના આધારે તમે બોર્ડ બેઠું છે તમે પ્રમુખો બન્યા છો લીલા લહેર કરો છો એ ગ્રાહકોને તમે રૂપિયો વધારે આપો ને તો એ ગ્રાહકો જાનવરો વધારે રાખશે દૂધનો વધારો થશે તો તમારા રાજસ્થાન સુધી લોભા થવું નહીં પડે રાજસ્થાનમાં કેન્દ્રો નહીં ખોલવા પડે તમે રાજસ્થાનમાં ઠેર ઠેર કેન્દ્રો ખોલ્યો અને એ કેન્દ્રોમાં તમે એક રૂપિયો વધારે આપીને દૂધ લ્યો છો ગુજરાતના તમારા તમારા જે પરિવાર છે દૂધસાગર દેરીનો એના ગ્રાહકોને એક રૂપિયો વધારે આપો સાગરદાનના ભાવોની તુલનામાં દૂધના પોષણ સંભાવ ભાવ ના મળતા પશુપાલકો પ્રાઇવેટ ડેરીઓમાં દૂધ ભરાવવા અથવા પશુપાલન વ્યવસાય છોડી દેવા બન્યા છે મજબૂર ત્યારે અમે પ્રાઇવેટમાં બસો લિટર દૂધ ભરાવીએ છીએ પશુપાલનનું નુકસાન જ જાય ને કારણ કે ઊંચી ખરીદી થાય ને હલકામાં દૂધ જાય હલકામાં દૂધ જાય તો વીસ પચીસ પંચોતેર ટકા એવો રેશિયો અલગ અલગ છે એટલું વળતર તો પછી બાકીનું જે નુકસાન જાય પચીસ ટકા પંચોતેર ટકા એ બધું ગ્રાહકો પર જ પરવાનું અને અત્યારે અમે પ્રાઇવેટ આપીએ છીએ અમારે ખરીદી જો આ રીતના રેશિયો નુકસાન પર સંઘ તો એમને તો એમને તો સો ટકા મળવાનું વળતર સવાલ નંબર છો પશુપાલકને પોષણ પોષણક્ષમ સાથે દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલન વ્યવસાય ફૂલે ફલે માટે શું કરશો આ બધા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને આજ જ સવાલો અમે બીજા પાર્ટમાં પણ લઈને આવીશું